जामनगर में गांधीनगर नजीक कचरा में वीजड़ी उत्पन्न करने वेस्ट टू एनर्जी प्लांट कार्यरत थयो छे। आ प्लांट में घोंघाट भरियो अवाज निकले छे, जे गांधीनगर थी नवागाम खेड़ सुधीना विस्तारों में संभळाय छे। आ अवाज ने कारण रात्रे पण लोको ऊंघी शकता नथी। आ अवाज बंद करवा महाकाल सेनाए प्लांट ना सत्ताधीशों ने रजूआत करी हती, तेमज जो एम न थाय तो आक्रमक वलण अपनावानी चीमकी पण आपवामां आवी हती। अमुक राजकीय आगेवानोए पण आ मुद्दे रजूआतो करी हती। आजे फरी महाकाल सेनाना आगेवान जयपालसिंह झालानी आगेवानीमां महाकाल सेनाए प्लांटना संचालकोने रजूआत करी हती। समग्र विवाद पछी प्लांटमां साइलेंसर लगाड़वानी प्रक्रिया हाथ धरवामां आवी छे। साइलेंसर लागी गया पछी प्लांटमांथी मोटो अवाज नहीं आवे तेवो दावो प्लांटना अधिकारी द्वारा मीडिया समक्ष करवामां आव्यो छे। आ प्लांट शहरना कचरानो निकाल करी तेमाथी वीजड़ी उत्पन्न करशे। आ प्रोजेक्ट शहर माटे आशीर्वाद रूप साबित थई शके तेम छे, परंतु हाल तेनी साइड इफेक्ट रूपे मोटा अवाजोथी आसपासना स्थानिको परेशान छे। જે થોડા ઘણા દિવસથી જે અવાજ આવતો હતો એના નિરાકરણ માટે થઈને અમે જે બે દિવસ પહેલાં તમને જે વાત કરી હતી તો તમે જોઈ રહ્યા હતા કે છેલ્લા બે દિવસ અમે પ્લાન્ટ બંધ કરેલો છે અને આ જે અવાજ આવતો હતો એના માટે જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી કરી રહ્યા છે અને હજુ એ કાર્યવાહી ચાલુ છે। એ કાર્યવાહી પૂરી થશે એટલે પછી આપણે પ્લાન્ટ ચાલુ કરશું। એ ટાઈમે તમે જોઈ શકશો કે પહેલાં જે લેવલનો અવાજ હતો એના કરતાં અવાજમાં ઘણો ફેર પડ્યો હશે અને એની અંદર પણ જરૂરિયાત લાગશે તો બીજું કામકાજ કરીને પબ્લિકને ડિસ્ટર્બન્સ ન થાય એ રીતનું અમે પ્રોસિજર કરીશું અને કામ કરીશું। બોલો, આના સિવાય બીજું કોઈ તમારે પૂછવું હોય તો તમે પૂછી શકો છો। રાત્રે એ પ્લાન્ટ ચાલુ રહેશે ભવિષ્યમાં કે કારણ કે રાત્રે ખાસ કરીને લોકોને ઊંઘ ન ડિસ્ટર્બ થવાના ફરિયાદો આવી છે? હા, એટલે પ્લાન્ટ તો 24 કલાક માટે થઈને ચાલુ રહેવાનો છે, પણ અવાજ જે છે એ કંટ્રોલમાં હશે જેથી કરીને રાતના પબ્લિકને ડિસ્ટર્બન્સ નહીં થાય। જય શ્રી મહાકાલ। મહાકાલ સેના જામનગર દ્વારા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી। 3-4 વખત અમે અધિકારીઓને મળી ચૂક્યા હતા, ત્યારે 2 દિવસ પહેલાં અધિકારીઓએ એવું અમને આશ્વાસન આપ્યું હતું કે અમે તાત્કાલિક ધોરણે તમારી રજૂઆતને માન્ય રાખીને તાત્કાલિક ધોરણે જે યોગ્ય લાગે એમ ઝડપથી કામ કરીશું। તો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના અધિકારીઓ તાત્કાલિક ધોરણે 2 સાઇલેશન લગાવી દીધા છે, 4 સાઇલેશન લગાવી દીધા છે, જેનાથી આપણા વિસ્તારની વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની આજુબાજુની જે પણ વિસ્તાર છે એ લોકોને જણાવી છે કે હવે રાત્રે જે અવાજ આવતો દિવસના આખા દિવસમાં 10 વખત અવાજ આવતો તે હવે આખા દિવસમાં ક્યારે રાતે તો ક્યારેય પણ નહીં આવે તેવું સાહેબે બાંહેધરી આપી છે અને પહેલાં કરતાં પણ ઓછો અવાજ કરી નાખ્યો છે। છતાંય મહાકાલ સેના જામનગર અધિકારીઓને બાંહેધરી આપી છે કે જો હવે ભવિષ્યમાં કોઈ વિસ્તારમાં આજુબાજુના વિસ્તારને સ્વાસ્થ્યને કોઈ તકલીફ થશે કે વધારે અવાજ આવશે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું। જય માતાજી, જય શ્રી મહાકાલ। ગુજરાતમાં 19 ડિસેમ્બરે 10,879 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે, બેલેટ પેપરથી મતદાન થશે, 4 ડિસેમ્બરથી ઉમેદવારી શરૂ થશે તથા 21 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે। આ સાથે જ આજથી આચારસંહિતા અમલી બની છે। જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં રાજભા ચાવડા અને સુનિલ ભાનુશાળીની જોડી ખૂબ જ ચર્ચિત રહી છે। આ બંનેને ઇતર ફરજો સોંપાયા પછી ફરીથી એસ્ટેટ શાખામાં સામેલ કરવામાં આવ્યા છે, ઉપરાંત યુવરાજસિંહ ઝાલાને પણ એસ્ટેટ શાખામાં ફરજ સોંપાઈ છે।